બોડે પણ આ પાઠને ત્રણ ગુણ ફાળવેલા છે અને આપણે આર્થિક વ્યવસ્થાના ભાગ રૂપે પણ આ પાઠનું ખૂબ મહત્વ રહેલું છે અને આ પાઠની અંદર ભારતના મહત્વના ચાવીરૂપ ઉદ્યોગો, કૃષિ આધારિત ઉદ્યોગો, ત્યાર પછી ખનિજ આધારિત ઉદ્યોગો એની સંપૂર્ણ માહિતી આ પાઠની અંદર આપવામાં આવેલી છે. તો આપણે 13મા પાઠ ઉત્પાદન ઉદ્યોગોની વાત કરીએ, જેની અંદર પહેલાં આપણે લઈએ કે મનુષ્ય પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતના જે સાધનો છે એ સાધનોના રૂપોને રૂપાંતરણ કરી અને એના સ્વરૂપમાં બદલાવ લાવે, એટલે કે ફેરફાર કરે અને તેનો ઉપયોગમાં માનવ ઉપયોગમાં લઈ શકાય એવા પ્રકારની જે પ્રક્રિયાઓ કરે છે એ પ્રક્રિયાને કહેવામાં આવે છે ઉદ્યોગ. આ ઉદ્યોગની વ્યાખ્યા થઈ. કુદરતે જે કંઈ આપણને સંપત્તિ આપી છે એ સંપત્તિની અંદર માનવ કંઈક રંગ રૂપ સ્વરૂપ તેની અંદર બદલાવ લાવે, કા એની અંદર ઉમેરો કરે અને આપણી જે જરૂરિયાતો છે જરૂરિયાતોને સંતોષી શકાય એવા સ્વરૂપની અંદર લાવવી અને એ જે લાવનાર છે એને કહેવાય છે ઉદ્યોગ. ઉદ્યોગની વ્યાખ્યા આ સરળ રીતે મેં સમજાવી. હવે આ જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો ખૂબ મહત્વ ધરાવે છે. કોઈ પણ દેશ હોય એ દેશની અંદર એ ઉદ્યોગની આર્થિક વ્યવસ્થા જો સક્ષમ બનાવવી હોય, એ દેશનો વિકાસ કરવો હોય તો એના માટે જરૂરી છે ઉદ્યોગોનું નિર્માણ કરવું. જે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ નથી થયો એ દેશ આજે ખૂબ પાછળ રહી ગયો છે અથવા એ દેશ વિકાસશીલ દેશના સંદર્ભમાં ગણીએ છીએ. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો જાય તેમ તેમ એ દેશની પ્રગતિ વધતી જાય છે. ઘણી વખત એવું બને કે જે દેશની અંદર ઉદ્યોગો માટેનો કાચો માલ છે એ ઓછા પ્રમાણમાં મળે તો એ દેશની અર્થવ્યવસ્થા છે એ અલ્પ માત્રામાં વિકાસના ભાગરૂપે આપણે લઈએ છીએ. પણ જો દેશે વિકાસશીલ બનવું હોય, વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનવું હોય તો એના માટે જરૂરી છે ઉદ્યોગોનો વિકાસ કરવો અને આપણા દેશની આર્થિક વ્યવસ્થાના ભાગરૂપે પણ ઉદ્યોગો છે એ ચાવીરૂપ અને મુખ્ય કહી શકાય એવા ઉદ્યોગો છે. તો આ ઉદ્યોગોની અંદર યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા આવા યુરોપના મહત્વના ઘણા દેશો છે જેણે ઔદ્યોગિક વિકાસ દ્વારા પોતાના દેશને સમૃદ્ધ બનાવ્યો છે અથવા વિકસિત બનેલા છે. આ જે ઉત્પાદન ઉદ્યોગો છે એ આપણા દેશની અંદર વધતા ઓછા પ્રમાણમાં હિસ્સો આપે છે. એ દ્રષ્ટિએ લઈએ તો 29% હિસ્સો એ માત્ર આપણા દેશની આર્થિક જે આર્થિક વિકાસનો દર છે તેની અંદર 29% ફાળો આપે છે. આ ઉદ્યોગોની વાત કરતા હોય ત્યારે પ્રાચીન સમયથી ભારતની અંદર કેટલાક પરંપરાગત ઉદ્યોગો છે એ વિકાસ પામેલા છે અને જ્યાં સુધી દેશ પરાધીન એટલે કે ગુલામ હતો ત્યાં સુધી આપણા દેશનો વિકાસ શક્ય બન્યો નથી અને આપણા દેશનો વિકાસ કરવા માટે ઘણા બધા પ્રયત્નો થયા છે અને ઘણા બધા ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો છે, નવા ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી છે. આ ઉદ્યોગો કયા કયા અને ક્યારે સ્થપાયા એની વાત કરીએ તો 1853ની અંદર ભારતમાં ચારકોલ આધારિત સૌ પ્રથમ વખત લો ગાળણ માટેનો ઉદ્યોગ છે એ ઉદ્યોગનો એકમ સ્થપાયું હતું, પરંતુ થોડા સમયની અંદર આ ઉદ્યોગ છે એ બંધ થઈ ગયો. પછી તરત જ 1854ની અંદર ગુજરાતની અંદર અને મહારાષ્ટ્રની અંદર આ સુતરા કાપડ ઉદ્યોગ છે એ વધુ પ્રમાણમાં વિકાસ પામ્યો છે એટલે એ ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવેલી છે. 1855ના સમયગાળા દરમિયાન કોલકાતાની અંદર આવેલ રીસરા અને રીસરાની અંદર સૌ પ્રથમ વખત
સણ માટેનું કારખાનું છે એ ભારતની અંદર સ્થપાયું છે 1855માં. 1874ની અંદર સૌ પ્રથમ વખત ઉલટીમાં કાજુ લોખંડનું કારખાનું ભારતની અંદર સ્થપાયું હતું. ત્યાર પછી ભારતનો સૌથી મહત્ત્વનો કહી શકાય એવો જો કોઈ ઉદ્યોગ હોય તો તે ઉદ્યોગ છે એટલે જમશેદજી તાતાએ સ્થાપેલો ઉદ્યોગ, જે 1907ના સમયગાળા દરમિયાન જમશેદપુરમાં સ્થપાયો હતો, જેને ટાટા ઉદ્યોગના નામથી આપણે ઓળખીએ છીએ. આજે ટાટાના ટ્રક હોય, ટાટા નમક હોય, એ જે વસ્તુ બધી આજે બને છે એ ઉદ્યોગમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ સૌ પ્રથમ વખત આ જમશેદપુરમાં સ્થપાયો હતો. તો એ છે મહત્ત્વના કહી શકાય એવા ભારતના કેટલા ઉદ્યોગો.